પ્રધાનમંત્રીએ સમગ્ર દેશને લોકડાઉન જાહેર કરતાં ગરીબ પરિવારોને ભોજન મળી રહે તે માટે સેવાભાવી યુવાનો વધ સમગ્ર વિશ્વમાં ફાટી નીકળેલા કોરોના વાયરસને ધ્યાનમાં લઈ લોકોના સ્વાસ્થ્ય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ ચૌદ એપ્રિલ સુધી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરતાં ભાગની અર્થવ્યવસ્થા થંભી ગઈ છે લોકડાઉનનો ચલાલા શહેરમાં ચુસ્ત અમલ થઈ રહ્યો છે ચલાલા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી સજ્જડ બંધ હોવાથી મજૂરી કામ કરી પેટીયું રડતા ગરીબ પરિવારોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે સરકારે આવશ્યક સેવાઓ ખુલ્લી રાખવામાં સૂચના આપી છે પરંતુ કરિયાણું ખરીદવા માટે ગરીબ પરિવારો પાસે નાણાં ન હોવાથી તેઓની હાલત કફોડી બની જવા પામી છે જોકે ચલાલા શહેરના સેવાભાવી યુવાનો આ ગરીબ પરિવારોની બહાર આવ્યા છે જેમાં યુવાનો દ્વારા પોતાના ઘરે રસોઈ બનાવી તેમજ રાશન કીટ બનાવી ચલાલા શહેરમાં રહેતા ગરીબ પરિવારો અને મજૂરી કરી ન શકાય તેવા કુટુંબોનું સર્વે કરી તેમના ઘરે ભોજન તેમજ રાશન કીટ પહોંચાડી ભગીરથ કાર્ય કરી રહ્યા છે ચલાલા શહેરના યુવાનો ગરીબ પરિવારોને કપડાં સમયમાં મદદ કરી રહ્યા છે કરાયેલા આ કાર્યને લોકોએ પણ બિરદાવ્યું હતું જેમાં સાંઈબાબા મંદિરના રાજુભાઈ જાની બીએપીએસના સ્વામિનારાયણ મંદિર ચલાલાના સંજયભાઈ વેકરિયા ડોક્ટર વાળા સાહેબ ગોપાલ ગ્રામ વિપુલભાઈ મહેશભાઈ ઉનાગર તેમજ પૂર્વ ધારાસભ્ય જયભાઈ કાકડિયા ઉદય બાપુ ભગત હિંમતભાઈ દોંગા પ્રકાશભાઈ કારિયા ચંપુભાઈ ધાદલ સીડીવાળા એડવોકેટ વનરાજભાઈ વાળા સહિતના આગેવાનો જોડાયા હતા આજે અમે અતિશય પછાત વિસ્તારમાં આવ્યાસી બધાની મુલાકાતે બધાને સીધો દેવા માટે આવ્યા છે સીવી વાળા છે એને વ્યવસ્થા ગોઠવી છે તો અમે સંસ્થાઓ બધી ભેગી મળીને બધા નક્કી કરશું કે એક પણ ગરીબ માણસ ક્યારેય પણ મુશ્કેલીમાં ન આવે અને ભૂખ્યો ન સૂવે એટલા માટે અમે બધાએ ભેગા થઈને બધી વ્યવસ્થા ગોઠવી છે આ જે એકવીસ દિવસ જે કોરોના વાયરસ છે એ ન ફેલાય અને બીજા બધા લોકો એમાં સહકાર આપે એવી અમે બધા લોકોને વિનંતી કરી છીએ બધા માણસો એકઠા ન થાય અને એક પછી એક બધી સંસ્થાઓ બધો માલ પહોંચાડે ને કોઈ ગરીબ માણસ ભૂખ્યા ન સૂવે એ દરેક સમાજ કાળજી લે તેવી એક વિનંતી સાથે આજે અમે બધાને મળવા આવ્યા છીએ સીધો દેવા માટે આવ્યા છીએ જે કાંઈ જરૂરિયાત છે એ લોકોને જાંબવા જવું છે તો અમે પીએસઆઈ અને તંત્રને એને વિનંતી પણ કરીશું કે આ લોકોને ક્યાંક વ્યવસ્થા માટે ક્યાંક આયોજન કરો એના માટે એ લોકોને રજૂઆત છે કે એમને જાંબુવા પહોંચાડો એના માટે પણ ક્યાંક વ્યવસ્થા કરીશું આજે આપણે જંતુભાઈ વાળા અને એમની ટીમ જે આયોજન કરેલ છે પાકો ચીધો એટલે લોકોને અત્યારે ખાવા પીવાની તકલીફ છે અત્યારે જે અમે એક ઝૂંપડપટ્ટીમાં આવ્યા છીએ ત્યાં જે અંદર ઝુંપડપટ્ટીમાં લોકો રહે છે એ બહુ તકલીફમાં છે બહુ દુઃખી છે અને અહીંથી ચાલીને એમપી સુધી જવાની વાતો કરે છે એમને અમે અત્યારે એવું કર્યું છે કે ભાઈ તમને અહીંયા ખાવા પીવા માટે પાકો સીધો આપશું અને કાચો સીધો પણ મળશે એટલે તમે રોકાવ અને આ ટીમને અભિનંદન આપું છું અને બધા સંસ્થાઓને મારી એક નમ્ર અપીલ કરું છું કે એકી સાથે પાકો સીધો ન પહોંચાડે વારાફરતી નક્કી કરે કે ભાઈ આજે આ દિવસે આ લોકો આપવાના છે આજે આ દિવસે આ લોકો આપવાના છે એટલે એકી સાથે પાકો સીધો બગડે નહીં અને કાચો સીધો દેવો હોય તો જીવન કઈ રીતે જરૂરિયાત છે એ પ્રમાણે આપે એવી હું વિનંતી કરું છું